विद्यार्थी मित्रों धोरण छ विषय छे संस्कृत जेमा पाठ बे आकाश पट्टी भाग एक। हवे आकाश पट्टी आकाश सह पट्टी सहनो उच्चार और बे विसर्ग छे એટલે આપણે એનો અ નો ઉચ્ચાર કરીએ છીએ આકાશ સહ પટ્ટી એટલે કે આકાશ પડે છે પણ એ આકાશ પડતું જોયું છે તમે આપણને પ્રશ્ન થાય કે આકાશ કેવી રીતે પડતું હશે તો આ એક સરસ વાર્તા છે કદાચ તમે આવી જ કોઈ વાર્તા તમે શીખી પણ ગયા હશો જેમાં આમાં તો આપણે સસલાની છે શિયરબાઈની છે તો એ વાર્તામાં તમારે બીજા પ્રાણીઓના નામ સાથે આપેલી હશે અને એ તમે આગળ પણ એક વાર્તા શીખી ગયા છો અને એ વિશે આ પૂછતો જ હતો તો આપણે સંસ્કૃતમાં જોવાનું છે આકાશ પદ્ધતિ એટલે કે આકાશ પડે છે एकम वर्णम अस्ति एकम હવે ઉપર અનુસ્વાર આપ્યો છે એટલે એકમ કહીએ છીએ એકમ પણ એને આપણે ઘણીવાર આપણે એકમ કોડો લખાય છે એટલે કે શું હતું વન છે જંગલ છે તત્ર સસક નિવસતિ નિવસતિ એટલે કે રહે છે એટલે કે ત્યાં સસલું રહે છે સસક શયનમ કરોતિ શયનમ એટલે સૂઈ જાય છે ઊંઘે છે તો સસલું શયન કરે છે સૂવે છે પર્ણમ પતતિ એ સૂતું હતું ઊંઘતું હતું એટલે શું થાય છે એક ઝાડ હતું ઝાડ નીચે સૂતું હતું અને એ ઝાડ નીચેથી શું થાય છે એક પાંદડું નીચે પડે છે સસક ભીત અભવતિ એટલે પાંદડું પડે છે એટલે સસલું ડરી જાય છે આમે સસલું બહુ જ નાજુક નમનો પવન હોય છે એટલે આમ પણ તે વિકન કહેવાય છે અને એમાંય પાછું શું પડે છે પાંદડું પડે છે એટલે પાંદડું પડે છે એટલે સસલું શું થઈ જાય છે ડરી જાય છે સસક ધાવતી એટલે જો પાંદડું પડ્યું એટલે શું થઈ જાય છે ડરી જાય છે અને તે દોડવા માંડે છે શૃગાધ આગચ્છતી અને તે દોડતું હોય છે અને દોડતું હોય છે ત્યાં આગળ સામે કોણ આવે છે શિયાળ આવે છે શૃગાલ એટલે શિયાળ સસક વળતી ત્યારે સસલું કહે છે વળતી એટલે બોલે છે કહે છે શૃગાલ પ્રાત શૃગાલ પ્રાત એટલે કે શિયાળભાઈ ધાવતું આકાશ પડતી કે દોડો ધાવતું એટલે કે દોડો આકાશ પડતી એટલે આકાશ પડે છે સસક ધાવતી અને સસલું દોડે છે આમ કહીને સસલું તો દોડવા માંડે છે શૃગાલ અનુધાવતી અને એની પાછળ પાછળ કોણ દોડે છે શિયાળ પણ પાછળ દોડવા માંડે છે એટલે આપણે જો તે સસલા ઉપર પાછળ પડે છે અને સસલું ડરી જાય છે ડરી જાય છે એટલે દોડવા માંડે છે દોડતા દોડતા રસ્તામાં કોણ મળે છે શિયાળભાઈ મળે છે અને એમને પણ કહે છે કે આકાશ પડે છે એટલે શિયાળભાઈ પણ એની પાછળ દોડે છે વાનર આગચ્છતિ એ દોડતો હોય છે બંને જણ અને ત્યાં આગળ એટલે કોણ મળે છે વાંદરા પણ મળે છે સસક વળતી સસલું કહે છે વાનર પ્રાત એ વાંદરાભાઈ દાવતું આકાશ પડે તી કે છે કે દોડો આકાશ પડે છે હવે પેજ નંબર 7 સામેના પેજ ઉપર આપણે જોઈએ ભીત સસક ધાવતું ભીત એટલે કે ડરેલો સસક ધાવતી એટલે કે ડરેલો સસલું શું કરે છે દોડે છે દોડવા માંડે છે શૃગાલ અનુધાવતી અને શિયાળ પણ એની પાછળ દોડે છે વાનર અપિ અનુધાવતી અનુધાવતી એટલે અનુ અપિ એટલે કે વાનર પણ એટલે કે વાંદરો પણ તેની પાછળ દોડે છે સિંહ આગચ્છતી આ ત્રણે દોડવા માંડે છે અને દોડતા દોડતા એટલામાં કોણ આવે છે સિંહ આવે છે સિંહ પડતી કે મર્ત ધાવતી સિંહ પડતી સિંહ બોલે છે સિંહ કહે છે કે મર્ત ધાવસી એટલે કે શા માટે દોડો છો સસક પડતી અને સસલું કહે છે સિંહ પ્રાત એ સિંહભાઈ ધાવતું દોડો આકાશ પડતી એટલે કે આકાશ પડે છે સિંહ પડતી અને
સિંહ કહે છે આકાશ પરથી વાહ કૂતરા પરથી કે છે કે શું આકાશ પડે છે ક્યાં પડે છે મરિયા પ્રશ્ન થાય છે કે આકાશ તો દેખાતું નથી પડેલું તો દેખાતું નથી એટલે કે છે કે આકાશ પડે છે તો ક્યાં પડે છે એવો પ્રશ્ન કરે છે સસક ગજતી એટલે કે સસલું જાય છે સિંહ ઓફિસ ગજતી સિંહ પાછળ જાય છે સસક વૃક્ષ સમીપ આગચતી એટલે કે સસલું ક્યાં આવે છે વૃક્ષની નજીક આવે છે વૃક્ષ સમીપ વૃક્ષની નજીક અને આગચતી એટલે આવે છે એટલે કે સસલું વૃક્ષની નજીક આવે છે સિંહ વર્તી કૂતરો પટતી આકાશ સિંહ કહે છે કે આકાશ ક્યાં પડે છે સસક કિમપી ન વર્તી સિંહ હસતી અને સસલું કંઈ પણ બોલતું નથી અને સિંહ હસે છે સસક પલાયનમ કરતી અને સસલું પલાયન કરે છે એટલે કે ભાગી જાય છે તો જોયું આપણે આ વાર્તા જોઈ આ વાર્તામાં પહેલાં તો શું થાય છે સસલું એક ઝાડ નીચે ઊંઘી જાય છે અને ઊંઘે છે ઊંઘમાં ઊંઘમાં ઉપરથી શું પડે છે એક પાંદડું પડે છે વૃક્ષનું એ પાંદડું પડે છે એટલે સિંહ સસલું શું થાય છે ડરી જાય છે એટલે તે તોડવા માંડે છે અને કહે છે આટલું પાંદડું આમતું હોય છે પરંતુ એને જ્યારે વજન જ્યારે લાગ્યું ને માથા પર એટલે કે ટુકડો આકાશમાં પડ્યો એવું લાગે એટલે તે શું કરે છે એને લાગ્યું કાં તો આકાશ પડ્યું એટલે તે દોડવા લાગે છે અને દોડતા દોડતા એને કોણ મળે છે એક શિયાળ મળે છે અને શિયાળને કહે છે કે શિયાળ ભાઈ દોડો આકાશ પડે છે એટલે એ પણ એની પાછળ પાછળ દોડે છે અને શિયાળ દોડતા સસલું પણ દોડે છે શિયાળ પણ દોડે છે અને આ બંને દોડતા હતા અને ત્યાં દોડતા દોડતા રસ્તામાં કોણ મળે છે વાંદરાભાઈ મળે છે અને વાંદરાભાઈને કહે છે હે વાંદરાભાઈ દોડો આકાશ પડે છે અને એ જોઈને બંનેને દોડતા દોડતા જોઈને પાછળ કોણ દોડે છે વાંદરાભાઈ પણ દોડે છે અને આ દોડતા દોડતા હતા ત્યારે એમને રસ્તામાં કોણ મળે છે એક સિંહ આવે છે અને સિંહ કહે છે તમે શા માટે દોડો છો એટલે સસલું શું કહે છે શિયાળભાઈ સિંહભાઈ કહે છે કે દોડો આકાશ પડે છે એટલે સિંહ પ્રશ્ન કરે છે કે આકાશ પડે છે પ્રશ્ન કરે છે કે આકાશ પડે છે તો કે એ જુએ છે આજુબાજુ તો ક્યાંય એને દેખાતું નથી ક્યાંય ટૂંકડો પણ આકાશ એટલે કહે છે કે આકાશ પડે છે તો ક્યાં પડે છે એટલે શું કરે છે સસલું જાય છે એની પાછળ પાછળ સિંહ પણ જાય છે અને ત્યાં આગળ એક વૃક્ષની નજીક તે લઈ જાય છે અને તે સિંહ પૂછે છે કે ક્યાં આકાશ પડ્યું છે અને ત્યાં આગળ જ જુએ છે તો સસલું કંઈ બોલી શકતું નથી અને સિંહ પણ હસે છે અને ત્યારબાદ સસલું શું થઈ જાય છે ત્યાંથી ચાલી જાય છે ભાગી જાય છે તો આ એક સરસ આપણે વાર્તા જોઈ અને આ વાર્તાના દરેકે શબ્દાર્થ લખવાના છે શબ્દાર્થ નહીં લખો તો તમને આનું ભાષાંતર પણ આવડશે ને એટલે દરેકે શબ્દાર્થો ખાસ લખવાના છે હવે આપણે પાછળ પેજ નંબર 8 પર જો ટિપ્પણી આપશું સસક સસલો પતતી પડે છે વિત એટલે દરેલો ભવતી એટલે થાય છે શૃંગાર એટલે શિયાળ આગચતી એટલે આવે છે વધતી બોલે છે તાવતું એટલે કે દોડો અનુતાવતું એટલે કે પાછળ દોડે છે કિમર્થમ શા માટે પુત્ર ક્યાં ને કિમપી કાંઈ પણ પલાયન એટલે ભાગી જવું એટલે આ આપણે એના શબ્દાર્થ પણ જોયા છે હવે ત્યારબાદ છે આપણે સ્વાધ્યાય છે બરાબર તો એ સ્વાધ્યાયમાં તમે શું છે એ તમારે વિચારવાનું છે જોડકા છે શબ્દોનું ઉચ્ચારણ કઈ રીતે થાય છે એ તમારે તૈયાર રાખવાનું છે કે કેવી રીતે જોડકા જોડવાના છે એની સામે શું અર્થ થાય છે દરેક સંસ્કૃત
વસ્તુ શબ્દનો શું અર્થ થાય છે તો આ રીતે તમારે તૈયાર રાખવાનું છે અને આ સાથે આપણે 12